કાર્ય કો ઇસ કદર કર કે કામયાબી શોર મચાય. અત્યારે ગુજરાતમાં બનાસકાંઠા બેઠક ખૂબ જ ચર્ચિત બેઠક રહી છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અહીં સ્થાન હાંસલ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડવામાં કોંગ્રેસ સક્ષમ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. અને વાવની સિંહણ તરીકે છબી ધરાવતા ગેનીબેન ઠાકોરનો દબદબો જોવા મળ્યો અને તેઓ બનાસકાંઠાની બેઠકને લઈ ગયા અને હવે પહોંચી ગયા છે દિલ્હી. ગેનીબેન તો દિલ્હીમાં પહોંચી ગયા છે, પરંતુ હવે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાશે ટૂંક જ સમયમાં, ત્યારે ચર્ચા એ છે કે ગેની તો દિલ્હીમાં છે તો વાવમાં કોણ હશે, ગેનીબેનનું સ્થાન કોણ લઈ શકે છે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અને વાત એવી છે કે લોબિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચૌધરી કાં તો ઠાકોર સમાજમાંથી અહીં કોઈ ધારાસભ્ય મેદાનમાં ઉતરી શકે છે. જો કે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, તમામ રણનીતિ ઘડવામાં વ્યસ્ત થઈ ગયા છે અને મૂરતિયા ગોતવામાં પણ વ્યસ્ત થઈ ગયા છે. એવામાં કોંગ્રેસમાંથી ચર્ચા છે કે ગુલાબસિંહનું નામ છે એ ફાઇનલ કદાચ ગણવામાં આવી રહ્યું છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અને ગુલાબસિંહ પોતે પણ કંઈક અલગ જ કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો ચાન્સ મળશે તો પછી એ ચૂંટણી લડી શકે છે, પરંતુ તેના પાછળના પણ અલગ સમીકરણો જવાબદાર છે. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી વાત એવી સામે આવી રહી છે કે શંકર ચૌધરી પણ મેદાનમાં છે અને પોતાના જે નજીકના માનવામાં આવતા મૂરતિયા છે તેમને તેઓ અહીં મેદાનમાં ઉતારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ વખતે વાવમાં જ્યારે પેટા ચૂંટણી યોજાશે, ઉમેદવારોના નામની ઘોષણા થશે, એ માહોલ પણ ખૂબ જ રસપ્રદ હશે. એ જંગ પણ, એ પળ પણ ખૂબ જ રસપ્રદ હશે, કારણ કે એ ઇતિહાસ રચશે. એવામાં કયા કયા નામોની ચર્ચા છે અને ખાસ કરીને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહનું નામ તો એવું કહેવાઈ રહ્યું છે કે ફાઇનલ જ છે, પરંતુ હવે એમએલએની રેસમાં કોણ આગળ છે કોણ પાછળ છે એ તમામ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ. ચૂંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. એક તો બનાસકાંઠાથી લોકસભાની ચૂંટણી જીતવાનો ઉત્સાહ છે અને ગેનીબેન જ્યાંથી બે ટર્મ ધારાસભ્ય રહ્યા એ સીટ ગેનીબેનની લહેરમાં જ જીતી જવાય એવી ઈચ્છાઓ પણ છે. વાવની ચૂંટણી ભૂતકાળમાં પણ ખૂબ હાઈ પ્રોફાઇલ રહી છે. 2017 ગેનીબેન ઠાકોરે ભાજપના કદ્દાવર નેતા શંકર ચૌધરીને હરાવ્યા. 2022માં શંકર ચૌધરીએ સીટ બદલી અને થરાદથી ચૂંટણી લડ્યા. શંકર ચૌધરી સામે થરાદથી ચૂંટણી હારેલા ગુલાબસિંહને આ વખતે વાવ બેઠકથી પેટા ચૂંટણીના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. બીજું નામ છે ઠાકરસિંહ રબારીનું અને ત્રીજું નામ છે કેપી ગઢવીનું. આ ત્રણેય નેતાઓ સાથે ખાસ અલગ અલગ સંવાદ ગુજરાત તકે પણ કર્યો હતો, ત્યારે તેમાં કહેવામાં આવ્યું કે ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાના ગામડા ખૂંદી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના એક નેતા પડછાયાની માફક તેમની સાથે રહેતા હતા અને આ નેતા એટલે ગુલાબસિંહ રાજપૂત, જેમની ગળથૂથીમાં રાજકારણ છે. આજ મુદ્દા પર ગુલાબસિંહે મીડિયા રિપોર્ટ્સમાં કહ્યું હતું કે કોંગ્રેસ તરફી બનાસકાંઠામાં માહોલ બેન અને ગેનીબેન લોકસભાની ચૂંટણી લડે એ માટે અમે 6 મહિનાથી જ તૈયારીઓ કરી રહ્યા હતા અને સમયે અમે લોકસંપર્ક કાર્યક્રમ પણ કર્યો હતો. જ્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ અને ટિકિટ આપી એ બાદ દરેક તાલુકામાં રાજકીય અને બિન રાજકીય કાર્યક્રમો ગોઠવાયા હતા. ગેનીબેન સાંસદ બન્યા એ પછી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગુલાબસિંહનું નામ ચર્ચામાં આવ્યું. આ અંગે પૂછતા ગુલાબસિંહે કહ્યું છે કે વાવ અને થરાદ આ બંને વિસ્તાર વર્ષો સુધી એક જ હતા. 2009 પછી સીમાંકન થયું ત્યારે વાવ અને થરાદ એમ બે વિધાનસભા સીટ અસ્તિત્વમાં આવી, ત્યારે ગુલાબસિંહનું વતન પણ વાવ વિધાનસભા વિસ્તારમાં આવે છે, પણ રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પ્રમાણે થરાદમાંથી તેમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. પરંતુ વાવના લોકોનો પ્રેમ તેમના પ્રત્યે હાલ તો ખૂબ જ છે તેવું તેઓ કહી રહ્યા છે અને લોકોને હંમેશા અપેક્ષા હોય કે ગુલાબસિંહ વાવથી ચૂંટણી લડે. આ સાથે જ ભૂતકાળની ચૂંટણી થરાદથી તેઓ લડતા હતા, પરંતુ
હવે મહેનત વાવ માટે પણ તેમણે કરી છે. થરાદ માટે વાવના લોકો પણ મહેનત કરતા હોય છે, એટલે બધાની લાગણી હોય કે ગુલાબસિંહ વાવથી ચૂંટણી લડે, પરંતુ આ લાગણી સાચા અર્થમાં શું સાબિત થાય છે અને કેટલા સાર્થક ગુલાબભાઈ રહે છે એ તો સમય બતાવશે. તો હવે વાવ વિધાનસભા પર કોણ મેદાનમાં ઉતરે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ગુજરાતના અને દેશના તમામ મહત્વના સમાચાર વાંચવા માટે અચૂકપણે લોગ ઇન કરો અમારી વેબસાઇટ gujarattak.in પર. ફરી મળીશું. નમસ્કાર.